ગુજરાતમાં માત્ર હવે એક જ વિકલ્પ આમ આદમી પાર્ટી. હવે રૂરલ લેવલે પણ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલાં શહેરોની નગરપાલિકાઓમાં અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી દીધી છે, ત્યારે દાહોદમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. દાહોદ જિલ્લામાં ત્રીજી રાજકીય આમ આદમી પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા અને જિલ્લાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમકેદાર શરૂઆત, જેમાં પાર્ટીના દાહોદ જિલ્લાના પાર્ટી પ્રમુખ રાજેશભાઈ ભુરિયાના નેજા હેઠળ દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પાર્વતીબેન ડાંગીની જવાબદારી આપવામાં આવી છે. જિલ્લા પાર્ટી પ્રમુખ રાજેશભાઈ ભુરિયા, જિલ્લા મહિલા પ્રમુખ પાર્વતીબેન ડાંગી એ સંગઠનના તમામ હોદ્દેદારોને અને કાર્યકર્તાઓને હાલના ભ્રષ્ટાચાર અને મોંઘવારી તથા અત્યાચારને સંબોધીને મિટિંગમાં પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી જે જનતા માટે ચિંતા કરી દિલ્હીની જનતાને જોઈતા પ્રમાણમાં સુવિધાઓ અને યોજનાઓ આપી રહી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે દિલ્હીની જેમ વહીવટી કામગીરી થશે અને જનતાનો વિકાસ પણ થશે તેવા નિવેદન સાથે લીમખેડામાં 131 વિધાનસભામાં મિટિંગ યોજવામાં આવશે, જેમાં લીમખેડાની જનતાને પણ તે આમ આદમી પાર્ટીને આવકાર આપ્યો હતો. વધુમાં રાજેશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઇલેક્શનમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં ઉતારાશે અને ભેગી થયેલી જનમેદનીએ ઉમેદવારને જીતાડવા માટે જંગી બહુમતી જીતાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. હાલમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, એક તરફ આર્થિક મંદી છે, એક તરફ બેરોજગાર યુવાનો છે જેને રોજગારી સરકાર દ્વારા આપવામાં આવતી સરકાર નિષ્ફળ નીવડી હોય છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને સરકારો હાલ પૂરતી નિષ્ફળ નીવડી છે. અત્યાર સુધીનો જે રેકોર્ડ છે કે બેરોજગારીનો રેકોર્ડ આવ્યો છે, 45 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે સમગ્ર દેશમાં બેરોજગારીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બેરોજગારો ટ્વિટર પર ના માધ્યમથી નરેન્દ્ર મોદી ના ઇસ્તફા માગી રહ્યા છે અને સાથે સાથે બેરોજગાર યુવાનો આખો સપ્તાહ ઉજવણી કરી રહ્યા છે, બેરોજગાર સપ્તાહ. અને સાથે સાથે હાલમાં જે જોવા મળે તો 17મી તારીખે પ્રધાનમંત્રીનો જન્મદિવસને દિવસે બેરોજગારી દિવસ પણ ઉજવણી કરવાની છે, ત્યારે આવા સમયે યુવાઓ અને કિસાનો પણ રેલીઓ ચાલી રહી છે અને કિસાનોના પણ પ્રશ્નો અનેક છે, તે પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, ત્યારે કિસાનો અને યુવાનો સાથે મળી અને આ સરકારને ઉખાડી ફેંકવામાં સમર્થતા બતાવશે તે જેને લઈને હવે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પણ મેદાન મારશે અને ત્રીજા પાર્ટી તરીકે હવે તેણે મંડાણ માંડી દીધા છે અને આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પરથી આમ આદમી પાર્ટી લડશે અને જંગી બહુમતીથી ગુજરાતની જનતા જીત અપાવશે તેવી આશા અને અપેક્ષા સાથે આ બેઠકને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી અને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પરિચય આપો. મારું નામ રાજેશ ભુરિયા છે. હું દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીનો જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. આજે લીમખેડા તાલુકામાં સમિતિની મિટિંગ, આમ આદમી પાર્ટીની સમિતિની મિટિંગ કરવામાં આવી છે અને આ મિટિંગમાં આજે અમે સંગઠન માટેની ચર્ચા કરી છે. જેમ કે આવાવાળા ટાઈમમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન લડવા જઈ રહ્યા છે તો સંગઠન ખૂબ મહત્ત્વનું છે, ખૂબ જરૂરી છે. તો તાલુકા લીમખેડા તાલુકા માટે જે સંગઠનની મિટિંગમાં અમે ચર્ચા કરી છે અને ચર્ચામાં સંગઠનને તમામ જવાબદારીઓ માટેની પણ અમે ચર્ચા કરી છે અને બાકી રહેલી જવાબદારીઓ બાકી રહેલા મિત્રોને અમે આપવાના છે અને દાહોદ જિલ્લા માટે આજે લીમખેડા તાલુકામાંથી પાર્વતીબેન ડાંગીને અમે જિલ્લા મહિલા પ્રમુખ તરીકેની અમે આજે જવાબદારી સોંપી રહ્યા છે. આમ આદમી પાર્ટીની જવાબદારી પર આજે એમની નિમણૂક કરવામાં આવે છે અને આવાવાળા ટાઈમમાં આ જવાબદારી પર પાર્વતીબેન આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર રહીને દાહોદ જિલ્લાની મહિલાની સમિતિ બનાવશે, મહિલાની ચૂંટણી માટે અને મહિલાઓનું સંગઠન ઊભું કરશે એવી અમે આશા સાથે એમને જવાબદારી સોંપી રહ્યા છે. આજે અમે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો વિચારી નક્કી કરી અને એમને જવાબદારી સોંપી છે. હું લીમખેડા તાલુકામાં દેવધી ગામે, મારું નામ ડાંગી પાર્વતીબેન છે. મને દાહોદ જિલ્લાની જવાબદારી મહિલા પ્રમુખ તરીકે મને સોંપી છે અને જે કાંઈ જવાબદારી મને આપી છે અને મહિલાઓને હું જાગૃત કરીશ
અને મહિલાઓનો હક અપાવીશ અને મારી નિષ્ઠાપૂર્વક હું જવાબદારી નિભાવીશ, મહિલાઓને જાગૃત કરીશ અને મહિલાઓને આગળથી હું આગળ કરીશ અને જોઈન્ટ કરી અને અમારું જે પરિવર્તન